ભાજપના રણનીતિકારોએ નીતિશકુમાર માટે નો એન્ટ્રીનું બોર્ડ હટાવી દીધું છે, પરંતુ ગઠબંધનની દરેક સમસ્યાનો ઉકેલ આવી ચાવી પોતાની પાસે રાખી છે. પરિણામે જેડીયુના રણનીતિકારોની દિલ્હી જવાની દોડ ચાલુ છે. થોડા દિવસો પૂર્વે જેડીયુના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાજીવ રંજન ઉર્ફે લલનસિંહ ગયા હતા અને હવે રાજ્યના મુખ્યમંત્રી નીતિશકુમાર પણ દિલ્હીની રેસની કતારમાં જોડાયા છે. મળતી માહિતી મુજબ નીતિશકુમાર 7 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચવાના છે, જ્યાં તેઓ પીએમ નરેન્દ્ર મોદીને મળશે. 2 દિવસની મુલાકાત દરમિયાન નીતિશકુમાર ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરશે. વાસ્તવમાં બિહારમાં ફરી એક વખત એનડીએની સરકાર બની છે, પરંતુ બધું 2005ની જેમ સરળ રીતે ચાલી નથી રહ્યું. થોડા દિવસ પહેલાં જેડીયુના પૂર્વ પ્રમુખ રાજીવ રંજન ઉર્ફે લલનસિંહ દિલ્હી ગયા હતા અને કેટલીક સમસ્યાઓનું સમાધાન લાવ્યા હતા. તેમને વિદાય પહેલાં ગૃહ વિભાગને લઈને જેડીયુ અને ભાજપ વચ્ચે સંઘર્ષ થયો હતો. આ કારણે શપથ લીધા બાદ પણ વિભાગોની વહેંચણી થઈ શકી ન હતી. આવી સ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી નીતિશકુમારે રાજીવ રંજન ઉર્ફે લલનસિંહને પોતાના સંદેશાવાહક તરીકે મોકલ્યા હતા અને પછી તે સમસ્યાઓનો ઉકેલ મળી ગયો હતો અને ઘર જેડીયુ પાસે ગૃહ ખાતું જેડીયુ પાસે રહેતું અને અન્ય વિભાગોની પણ વહેંચણી થઈ ગઈ હતી.